પોતાના સગાવાલા સ્નેહીઓને તેડાવી અને આવો રૂડો અવસર જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે જે જે મહેમાનો બહારથી પધાર્યા છે એમનો પણ હું ફરીથી ખાચર પરિવાર ગોહોળ વતી શબ્દથી સ્વાગત કરું છું. એવી જગદંબાની છત્ર છાયામાં મળ્યા છે માં વાલબાઈ માં ભગવતી ચામુંડ, એને છત્ર છાયામાં માં પાસે તો આપણે પ્રાર્થના કરવાની હોય. કેવી જગદંબા છે, કવિ લખે છે કે હજારો ઘોડા સમુદ્ર ને કાંઠે આવીને જયારે ઉભા રહ્યા અને ડાકના પડને જેમ થડાક ઉથડાક થડાક ઉથડાક સમુદ્ર માંથી આમ નજર કરી હુસંગ 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 હામ હામા જેમ ડુંગર આથડતા હોય એમ જયારે સમુદ્રના લોટ હામા હામા ફળાતા હતા એ લોટ ભાળી અને સૈન્યમાં ડાકલાના પડના જેમ છાતી હોવા મંડાણી કે હો હો આ ગાંડા સમુદ્ર આમાં કેમ જાહું. પણ એમાં એક પુરુષ શાંત નજરથી અને ધીરજથી ઊભો તો એ કોકને ગોતતો હતો, એને ભગવતી ઉપર ભરોહો હતો, મા ઉપર વિશ્વાસ હતો, એને ધીમે ધીમે નજર કરતો હતો કે હજી જુગદંબા ન આવી. પણ જા યાદ કરી તો ખરા કરી આવીને ભાલે આવીને આમ બેહે, એ ભાલે ચકલીનું રૂપ ધારણ કરીને બેહે અને બે આંખ્યો હોય એમાંની એક આંખ હતી નવગણના સૈન્ય માટે જાતી હતી, એ કરુણાની આંખ હતી દયાની આંખ હતી એટલે વાત્સલ્ય પ્રેમ દેખાતો હતો અને બીજી આંખની દૃષ્ટિ હતી ગઈ સમુદ્ર માથે હાડાડાડાડાડાડાડા સમુદ્રને કીધું તું એ હાકડા નામના સમુદ્ર ભગવાન રાઘવે ત્રણ દિવસ પૂજા કરી એ મર્યાદા પુરુષોત્તમ હતો એટલે મર્યાદાનું ઉલ્લંઘન ન કરે, એ રઘુકુલનું સંતાન છે પાછો એ પુરુષ તત્વ છે એ મર્યાદાનું ઉલ્લંઘન ન કરે. અગસ્ત્ય રૂપ ઋષિ એક ખોબામાં પી જાય ને પાછો તને છોડી મૂકે એ ભારતનો ઋષિ હતો એટલે દયાળુ હોય કૃપાળુ હોય અને પાછો એ પુરુષ તત્વ છે. પણ હે સમુદ્ર વા નારી છે આ હું નારી શક્તિ છું અને ધર્મનો માનેલો ભાઈ એ ધર્મના કેડે ડગલા દેતો હોય જ્યારે ધર્મના કેડે ડગલા દે ત્યારે ભગવતીને મારે ભેળું રહેવું પડે છે એને માર્ગ દઈ દે ને જે આંખમાં કરુણા છે એ આંખમાં જો કોપ વ્યાપે તો જ્યાં વાહ જળ પાણી ભર્યા છે એક હટ માર્યા ભેગા હાડાડાડાડાડાડા હટ કરી અને કાંકરાનો ઉડાડી નાખો તો હું વરૂડી નહીં. સમુદ્ર હાંકડા નામનો સમુદ્ર જે માર્ગ દીધો છે આપ કથા જાણો છો એનું કારણ એ છે કે ત્યાં ભગવતીને સમુદ્ર ઓળખતો હતો કે આ માં છે એને માર્ગ દઈ દેવાય. કારણ કે ધર્મને કેડે જાય છે ને ત્યારે હું ઘણી વખત કહું છું કે સાયકલમાં પંચર પડી જાય ને માતાજીને કામ ન સીંધી દેવું. એ માતાજી ભારે કર્યા સાયકલમાં પંચર પડ્યું ઢહડીને લઈ જવાય પંચર કરતા હોય તો દઈ દેવું નકર આપણું જૂનું. પણ ભગવતીને ક્યારે સીંધાય કે આજ ભગવતી તું ભેરે રે કરી કહું તમને ક્યારે કે કોઈ મી ઢોલ બંધો અને લાડડી મેલી જેદી ધર્મ ધીંગાણે જાય કોઈ મી ઢોલ બંધો અને લાડડી મેલી જેદી ધર્મ ધીંગાણે જાય એ જેદી ઘમસાણે ઘેરાય તેદી ધાબલિયાલી આવજે થોડી માડી નવ થાહ તું મોડી તેદી ધાબલિયાલી આવજે થોડી માડી નવ થાહ તું મોડી. હે જગદંબા તેદી મોડું ન કરતી. હમણાં દેવતભાઈ બહુ સારી વાત ભીમોરાની યાદી કરી હતી જે ભીમોરા માટે નાજા ખસર સિંગાળાએ ગઢવાળા આ કુંવરીને ધર્મના માનેલા બહેન કર્યા હતા ને એ રાખડી બાંધતા
નાજા ખસર ને આ કુંવરાય ગઢવાળા વાળા મોટા કુંવરાય એ નાજા ખસર ને રાખડી બાંધતા. પણ મરદ કાઠી કેવો હોય એની ખાલી ટૂંકમાં યાદી કરું. આપ કથા જાણો છો, કથા આંદરો અંદરની છે એટલે મારે વિશેષ એને લંબાવી નથી. પણ ઘાયલ થયેલો પંચાળનો એ નર પટાધર જયારે આમ ઘાયલ થઈને ધરતી માથે ધરાશય થયો, અંગ માથે ઘા લાગી ગયા છે, ફાગણ મહિનાનો ખીલેલો ખાખરો જેમ ડુંગરની ટૂંક માથેથી આમ ધરાશય થાય એવો નાજો ખસર ચીંગાળો જયારે ધરતા ધરતીની માથે આમ ધરાશય થયો. તરવારનું એક ઠૂઠું હાથમાં રહી ગયું છે, તરવાર પણ અડધી ભાંગી ગઈ છે. આ પડખેથી ઘા લાગી અને જનોય વાટ ગળામાંથી ઘા લાગી ગયો છે, થોડીક ચામડી ચોટી રહેલી. આજનો સાયન્સ ન સ્વીકારે. સાયન્સ એમ કે જો આ બુદ્ધિની રસું કપાઈ જાય પછી બુદ્ધિ કામ ન કરે, મગજ કામ ન કરે. પણ હું જાહેરમાં કહું છું કે મર્દના મસ્તક કપાઈ જાય ને, રઘુની વાત નથી, ખાલી આખું મસ્તક કપાઈ જાય ને તો સૌરાષ્ટ્રના એવા કેટલાય નર પટાધરો છે કે એક દી નહીં હાથ હાથ દી સુધી જેના ધડ લડ્યા છે અને મગજ કામ કર્યા છે. નાગાર્જુન જેઠવો ઢાંકથી માંડી અને વલ્ભીપુર સુધી સાત દિવસ જેનું ધડ લડ્યું છે. ચાંપરાજ વાળો જેતપુરથી માંડાણી માંડી અને ઠેઠ લાઠી સુધી 3.5 દિવસ જેનું ધડ લડ્યું છે. થોડીક ચામડી ચોટેલી અને નાજો ખાસર જીગાળો જેથી ભીમોરાને પિયાવાના ભીમોરાના પાદરમાં હાવજ જયારે ઘાયલ થઈને ધરતીમાં ધરાશય થયો, નાજા ખાસરના પગમાં હવાશેર હોનાનો ત્રોડો હતો. એ વડોદરા સુબાઈએ આમ નજર કરી તો હવાશેર હોનાના ત્રોડામાંથી આમ નજર ગઈ. એને હવાશેર હોનાની ભૂખ નહોતી, એ વડોદરાનો સુબો હતો. પણ એને એ ત્રોડો લઈ અને વડોદરા ગાયકવાડ સરકારના કચેરીમાં જઈને દેખાડવો હતો કે આ ભીમોરા નાજા ખસર સિંગાળાનો ત્રોડો છે, ઘાયલ હાવજ પડ્યો છે અને સુબાની ઈચ્છા તે ત્રોડો લઈ લઉં. પણ જેવા નાજા ખસરના પગે અડવા ગયો ને આમ ખીલી ખોલે ખીલી હાથ નાખ્યો સુબે, એ હાથ નાખતા હુતેલા હાવજની આંખ ખુલી અને આમ જોયું તો વડોદરાનો સુબો નાદા ખાસરના ત્રોડાની ખીલી ખોલતો હતો. તેથી કવિના દુઓ લખે છે કે જે મસ્તક આમ લટી ગયું હતું, તરવાર લાગી કદી ખાલી ચામડું ચોટ્યું હતું, એ એક હાથ જે હાજો હતો એને આમ કરે આમ મસ્તક હમો કરી લીધું હતું. એક હાથે મસ્તકને આમ હમો કરી અને બીજા હાથમાં જે ઠૂઠી તરવાર હતી અડધી ભાંગી ગયેલી હતી એ ફાડા નાખી સુબાનો હાથ એમને ખીલીએ ચોટી ગયો હતો. સુબાનું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું. તેથી કવિએ ના દુહો કીધો છે કે ઉત્પંગ ટેકણી એક અને બીજે હાથ વાય બજડ. હે નાજા ખાસર, તારા જમણા હાથના વખાણ કરું કે ડારા તારા ડાબા હાથના વખાણ કરું કે કા ઉત્પંગ ટેકણી એક ઉત્પંગ ના મસ્તક, જે હાથે આ મસ્તકને હમો કર્યો એ હાથના વખાણ કરું કે બીજા હાથે જે ઘા કર્યો એના વખાણ કરું. ઉત્પંગ ટેકણી એક અને બીજે હાથ વાય બજડ, આમાં વખાણવો વસેક નેક ભજ કયો નાદિયા. ઉત્પંગ ટેકણી એક અને બીજે હાથ વાય બજડ, કયા હાથના વખાણ કર. પણ પાલરૂબા પાલિયાએ ભીમોરા માટે એમ દુહો કીધો છે કે એ ભીમોરાની ધરતીમાંથી એ ખાતર પરિવારમાં કાઠીની પવિત્રતા કેટલી હોય એની યાદી છે. ભીમોરા કાશી ભણા અને ગંગા જીરા નીર, એ પંચાળે ઓઢો પીર હુવો પરગટ હામાવોદ. અરે હે નાડી હમીર રા અન વૈદક હોડ વદા, તા તો પીધઈ પાહોર રા આડા ભાંગે ઓઢિયા. અરે ઓઢાના ડોઢા અમલ જેને ખર લે નત ખુંદાય. એક પછી એક કાઠીની જે પવિત્રતા છે ને, હું ઘણી વખત ડાયરામ બોલું છું કે હળવું છે ને જીવી જવાય, હલકું છે નહીં. એવું લાગે તો થોડુંક હળવું છે ને જીવી જાવ, હલકું થઈને ન જીવાય. અને કાળું ખાચરનો દુહો છે કે કાઠી કેવો હોવો જોઈએ, કંઠ વેદા કઠિનતા લંપટ ગાછ લજાય, ધર વેરી ધ્રપે નહીં કાળું કાઠી. એ કહેવાય પેલો કાઠી વેદનો જાણકાર હોવો જોઈએ. મારો ચારણનો ધર્મ છે, નકરું બહ બહાટી બોલાવવા નથી કહેતો, હું તો સંહિતાનો પ્રયોગ કરવા વાળો ચારણ છું.
વિશેષ કઈ નથી કેવું, પ્રસંગ ક્યાં મેળશે બે છે બાપ. પછી હા ખાય તો એક અવૃત્તિયા હોય, મારે તો બે આંખી હરખે છે. હું કોઈ પક્ષપાત નહીં કરું, પણ અહીંયા ઘણી વાડીઓ છે સૌરાષ્ટ્રમાં, પણ એ આટલા ઓળખાય. ગુજરાત મૂકી દો ને એ વાડથી ન ઓળખાય, પછી મોટી વાડની એક જ યાદી કરવી હોય, ક્યાંના છોક ભાઈ કાઠિયાવાડી. જબરજસ્ત વાડ જેની ઇજ્જતની આબરૂની ખમીરાતની દાતારીની ભક્તિની, એક હાથમાં બેરખો અને બીજા હાથમાં બરસી બે ને દીપાવી દે, એ જ્ઞાતિ છે. એટલે જવાબદારી તમારી જાતિ છે, એમ ન માનતા કે ગઢવી આમ કામ કે હું હકીકત કહું છું. જવાબદારી ક્ષત્રિયોની જાજી છે, અને આપણે ખુરુજના સંતાન છે બાપ, એ જવાબદારીને પૂરેપૂરી નિભાવવા. હવારમાં ભાસ્કરને કોક દીક પગે લાગીને કહેજો કે હે દાદા તું અમારો દાડો છો બાપ, એવી મતી દેજે કે તારા કુળમાં અમે જે અવતર્યા છીએ એમાંથી કાંઈક અમે ઉજળા કાર્ય કરી શકીએ, જે ભલે દાડો રાજો થાય, એ આપણી પરંપરા છે. અને હું ચારણો નહીં કહું છું, અમારા ચારણોમાં ઘણાય માતાજી છે, એને તો એની ફરજ બજાવી દીધી, અઢારે વર્ણ એને નમે છે. પણ માતાજી રાજી થાય એવા ચારણો દીકરા થઈ શકે, જે જોઈ મા રાજી થાય કે મારું સંતાન છે, એ જીવનની મજા છે. એટલે કવિ લખે છે, અમારે ભગત બાબુ કવિ કાગ લખે છે, કેજણ પેટ ધારી દિવ્ય કાયા જોગ માયા જન્મતી, અમુક બાબતની એને શરમ હોવી જોઈએ, એ તો એમાં ડગલું ન હોવું જોઈએ, કારણ કે હુરજ નું સંતાન છે. મારે ખુલાસો ન કરવાનો, આ બેન દીકરી બેઠા છે, કાઠી એમાં નો હાલવો જોઈએ.